Sarjana Vidyalay Bapak Sitaram Chowk Nava Naruda dvara ayojit Digital Education ma aap saunu hardik swagat chhe. Namaste baal mitro, majama ne? Dhoron 3 vishay English. Have ema apne unit 22 sudhi complete thai gayu. To have apne thodu revision karishu, barabar ne? તો 1 થી 20 સુધી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપણે લખીશું તો જો બાળ મિત્રો તમે 1 થી 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તૈયાર કરશો તો તમને 100 સુધી બધું આવી જશે સમજણ પડી તો આપણે આ જ તૈયાર કરવાના તો 100 સુધી જલ્દી શીખી લેવાય O N E 1 એટલે 1 T W O 2 એટલે 2 T H R W E 3 એટલે 3 F O U R 4 એટલે 4 F I V E 5 એટલે 5 S I X 6 એટલે 6 S E V E N 7 એટલે 7 E I G H T 8 એટલે 8 N I N E 9 એટલે 9 T E N 10 એટલે 10 જો બાળ મિત્રો આ 1 થી 10 ના તો તમને ધોરણ 1 માં પણ શીખવાડવામાં આવ્યા હતા પણ એ તો બધું ભૂલાઈ ગયું હશે તો આ બધું તૈયાર કરશો હવે E L E V E N 11 એટલે 11 T W E L V E 12 એટલે 12 T H I R T W E N 13 એટલે 13 F O U R T W E N 14 એટલે 14 F I F T W E N 15 એટલે 15 S I X T W E N 16 એટલે 16 S E V E N T W E N 17 એટલે 17 E I G H T W E N 18 એટલે 18 N I N E T W E N 19 એટલે 19 T W E N T Y 20 એટલે 20 જો બાળ મિત્રો આ 1 થી 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ મોડે કરવાના જ છે આપણે પછી હું તમને ટેસ્ટ લઈશ એમાં મોડે લખવા આપીશ બરાબર ને હવે જુઓ એના પછીનો છે પ્રશ્ન કે વાક્યોના અંગ્રેજીમાં ઉચ્ચાર લખો તો મેં ઇંગ્લિશમાં લખ્યું છે જો બાળ મિત્રો આ તમને સ્પેલિંગ આવડશે ને તો જ વાંચતા આવડશે હવે એન આઈ આર એ વી તો તમને બાર અક્ષરી નહીં આવડતી હોય સ્પેલિંગ નહીં આવડતા હોય તો તમે કઈ રીતે આ વાંચશો હી ઇઝ નીરો સામે લખવાનું ઉચ્ચાર બરાબર ગુજરાતી નથી ગુજરાતી કહે તો લખાય કે તે નીરવ છે પણ આ તો એનું એ જ હી ઇઝ નીરવ હી ઇઝ અ બોય He is a boy. He is Rajanbhai. He is Rajanbhai. He is a doctor. He is a doctor. He is Raghubhai. So he is Raghubhai. He is a farmer. He is a farmer. He is Manubhai. He is Manubhai. He is a teacher. He is a teacher. He is Joseph. He is Joseph. He is a joker. He is a joker. He is Rambhai. He is Rambhai. He is a pune. He is a pune. She is Kala. જો બાળ મિત્રો હવે આ પુરુષના નામ હોય છોકરાના નામ હોય માટે હી આવ્યું હવે અહીંયા સી આવ્યું તો સી આવે તો કોઈ પણ છોકરી અથવા છોકરીનું નામ હોય
તો જ સી આવશે. સી ઇઝ કલા. હવે કલા શું છે? કલા છોકરીનું નામ છે, માટે આગળ મેં સી લગાડ્યું છે. સી ઇઝ અ ગર્લ. સી ઇઝ અ ગર્લ. સી ઇઝ માયાબેન. હવે માયાબેન છે એ છોકરીનું નામ છે, માટે સી લગાડ્યું. સી ઇઝ માયાબેન. સી ઇઝ એ સ્વીપર. હવે જો બાળ મિત્રો, સ્વીપર, સ્વીપર એટલે શું ખબર છે? આપણે આગળ બધું જ ભણી ગયા છે, જો તૈયાર કર્યું હોય તો ખબર પડે. સ્વીપર એટલે સફાઈ કામદાર. સી ઇઝ ધારા. સી ઇઝ ધારા. સી ઇઝ અ નર્સ. સી ઇઝ અ નર્સ. સી ઇઝ સરલા. સી ઇઝ સરલા. સી ઇઝ અ પ્યુપિલ. તો સી ઇઝ અ પ્યુપિલ. હવે પ્યુપિલ, પ્યુપિલ એટલે વિદ્યાર્થી. સી ઇઝ અલકાબેન. અલકાબેન કોનું નામ છે? અલકાબેન છોકરીનું નામ છે. સી ઇઝ અ ટીચર. સી ઇઝ અ ટીચર. સી ઇઝ અ પ્યુપિલ. સી ઇઝ અ પ્યુપિલ. નીચેના સ્પેલિંગ લખી ઉચ્ચાર અર્થ લખો. જો આ તો દરેકે મોઢે કરીને લખવાના જ છે, બે બે વખત. પી ઈ ઓ એન. પ્યુન એટલે નોકર અથવા પટ્ટાવાળો. જે ઓ કે ઈ આર. જોકર એટલે ચોકર. એમ એ આર. એમ ઈ આર. ફાર્મર એટલે ખેડૂત. જી આઈ આર એલ. ગર્લ એટલે છોકરી. એન યુ આર એસ ઈ. નર્સ એટલે પરિચારિકા. ડી એચ એ આર એ. ધારા. ધારા છોકરીનું નામ છે. એમ એ એન યુ બી એચ એ આઈ. મનુભાઈ. મનુભાઈ છોકરાનું નામ છે. બી ઓ વાય. બોય એટલે છોકરો. ટી ઈ એ સી એચ ઈ આર. ટીચર એટલે શિક્ષક. ડી ઓ સી ટી ઓ આર. ડૉક્ટર એટલે ડૉક્ટર. પી યુ પી આઈ એલ. પ્યુપિલ એટલે વિદ્યાર્થી. એસ ડબલ્યુ ડબલ ઈ પી ઈ આર. સ્વીપર એટલે સફાઈ કામદાર. જો બાળ મિત્રો, તમે આ સ્પેલિંગ તૈયાર કરશો તો તમને આવી રીતે પરીક્ષામાં, હું ધારો કે એમ પૂછું, પ્યુન લખું ઉચ્ચારમાં, અને પછી કહું કે સ્પેલિંગ લખો, તો તમને સ્પેલિંગ આવડતા હોય તો જ લખી શકશો. અથવા હું ખૂટતા સ્પેલિંગ પૂછું. તમે ધ્યાન રાખો કે હું આમાંથી ગમે તે રીતે પૂછી શકીશ, માટે તમારે આ સ્પેલિંગ તો તૈયાર કરવા જ પડશે. હું ખૂટતા સ્પેલિંગમાં લખું, પી લખું, પછી ઈ ના લખું, ઓ લખું ને એન ના લખું. તો તમે કઈ રીતે લખશો? વચ્ચે ઈ અને ઓ કઈ રીતે લખો? જો સ્પેલિંગ આવડતા હોય તો, માટે તમારે સ્પેલિંગ લખવાના જ રહેશે. અને હવે હું દરેક લેક્ચરમાં આ પ્રમાણે જ બધું તૈયારી કરાવીશ, એટલે તમારે પરીક્ષાની તૈયારી પણ થઈ જાય અને તમારું બધું પાકું થઈ જાય. આપણે આ વર્ષે તો કોરોનાના હિસાબે આખું વરસ ઘરે રહ્યા, એટલે બહુ મજા કરી છે, બરાબર ને? તો પછી આપણને આ બધું પાકું પણ થઈ જવું જોઈએ. જો સ્કૂલમાં આવો તો આખો દિવસ ભણવાનું હોય, ટ્યુશન જાઓ તો થાકી જાઓ, એટલે તૈયાર ના કરો. પણ અત્યારે તો ઘરે એક જ લેક્ચર આવે તો એક કલાકનું લખવાનું હોય, તૈયાર કરવાનું હોય, તો એ તો થઈ જાય. પછી આપણે આવું એક્સ્ટ્રા વર્ક કરવાનું, ઘડિયા, સ્પેલિંગો, તો તે આપણને અગાઉના ચોથા ધોરણમાં તકલીફ પડે નહીં. હવે આપણો આજનો આ લેક્ચર હું પૂર્ણ કરું છું. અંગ્રેજીની નોટમાં આજે આજનું ગૃહ કાર્ય પીડીએફમાં લખેલું લખાણ, અંગ્રેજીની ચાર લીટીની નોટમાં સ્વચ્છ, સુંદર અને મરોડદાર અક્ષરે લખવાનું રહેશે. આજનો લેક્ચર પૂર્ણ થાય છે. બાય.
जय स्वामी नारायण जय श्री कृष्ण।